નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 6 મે 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. આવતીકાલે 7 મે ના કચ્છમાં લોકસભા માટે મતદાન થશે. 19,43,136 મતદાતાઓ મતદાન કરી શકશે. 2,140 મતદાન મથકો ઉભા કરાયા છે. 17,000 લોકોની અટકાયત કરી જામીન ઉપર છોડાયા છે. 13 લોકોને તળીપાર અને 15ને પાસામાં પૂરવામાં આવ્યા છે. ગત ચૂંટણીમાં 57% મતદાન થયું હતું. 7 મે ના આવતીકાલે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંબંધે મતદાનનો દિવસ છે. કચ્છમાં મતદાન માટે સમગ્ર તંત્ર સજ્જ છે. આજે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી કે કચ્છમાં 19,43,136 મતદાતા મતનો ઉપયોગ કરી શકશે. કચ્છમાં 2,140 મતદાન મથકો 1,337 સ્થળોએ ઊભા કરાયા છે. મતદાન મથકો ઉપર 9,203 કર્મચારીઓ ફરજ ઉપર રહેશે અને 243 ઝોનલ ઓફિસર મતદાનની કામગીરી ઉપર દેખરેખ રાખશે અને તેમના ઉપર 130 ઓબ્ઝર્વર મતદાનની કામગીરી ઉપર નજર રાખશે. 944 મતદાન મથકો ઉપર સીસીટીવી દ્વારા કંટ્રોલ રૂમમાં 21 સ્ક્રીન ઉપર સીધી નજર રખાશે. કચ્છ જિલ્લાના ચૂંટણી વિભાગે ગોઠવેલ વ્યવસ્થા પ્રમાણે 9,101નું સર્વિસ વોટર્સ તથા અન્ય રીતે મતદાન થઈ ચૂક્યું છે. 5 તારીખ સુધી રોકડ રૂપિયા 6,08,27,884 જુદા જુદા વિભાગે સીઝ કર્યા છે. મતદાન મથકો ઉપર છાયડાની, પાણીની, શૌચાલયની તથા મેડિકલ સેવાની વ્યવસ્થા રખાઈ છે. 245 જેટલી એસટી બસની ચૂંટણીના કામે સ્ટાફ લઈ જવા લાવવા માટે વ્યવસ્થા કરાઈ છે. મતદાન કરવા સમયે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તથા અન્ય નક્કી કરેલ ઓળખપત્ર પૈકી એક ઓળખપત્ર સાથે રાખવું પડશે. મોબાઈલ લઈ જવા ઉપર સખ્ત પ્રતિબંધ છે. મોબાઈલમાં ફોટો પાડેલ ડોક્યુમેન્ટ્સ માન્ય રખાશે નહીં, કારણ કે મતદાન મથક ઉપર મોબાઈલ ઉપર પ્રતિબંધ છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાક સુધીનો રહેશે. પોલીસે સમગ્ર કચ્છમાંથી 17,000 જેટલા લોકોની અટકાયત કરી હતી અને જામીન ઉપર છોડ્યા છે. કચ્છમાં 15 લોકોને પાસામાં પૂરવામાં આવ્યા છે. કચ્છમાં 13થી વધુ લોકોને તળીપાર કરાયા છે. આચારસંહિતાને લગતી કચ્છમાં 748 ફરિયાદો મળી હતી. છેલ્લે થયેલ લોકસભાની ચૂંટણીમાં 57% મતદાન થયું હતું, જેમાં સૌથી ઓછું 47% રાપરમાં અને 53% ગાંધીધામ મત વિસ્તારમાં થયેલ હતું. તૈયારી સંદર્ભે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું કે 7 તારીખે 1 કચ્છ સંસદીય મત વિસ્તારના કુલ 19.4 લાખ મતદારો મતદાન માટે પોતાનો મત હક વાપરી શકશે. આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે. કુલ 2,140 બૂથો જે 1,337 લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં પીવાનું પાણી, રેમ્પ, શેડ, ટોયલેટ, ઇવન 277 જેટલા લોકેશન જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે. એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. મતદારોને આવકારવા માટે કુલ 49 સખી બૂથ, 7 પીડબ્લ્યુડી બૂથ, 7 મોડેલ બૂથ, 1 યુવા બૂથ બનાવવામાં આવેલા છે. 9,203 જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે. 222 જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય, કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય, એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે. એ મહત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને એઆરઓ ઓફિસ વચ્ચે. ચૂંટણી
સારી રીતે, નિષ્પક્ષ રીતે, કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ 944 જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે, સાથે સાથે 130 જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે. ઘણા બધા બૂથો ઉપર સીએપીએફ પણ મૂકવામાં આવેલી છે. જ્યાં બૂથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર એસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે. બધી લોકેશન ઉપર બીએલઓ કક્કાવારી વાલી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે. હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે. બૂથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે. કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે, એમાં જિલ્લા કંટ્રોલ રૂમ, એઆરઓ લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે, જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈ પણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે. વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં 21 જેટલા લોકો 944 જેટલા કેમેરાઓ ઉપર ચાંપતી નજર રાખશે. સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ બળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે 85+ એ લોકો પોતાના ઘરેથી બૂથ સુધી આરામથી પહોંચી શકે એના માટે 39 જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે, જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત હશે. છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જે ધ્યાન દોરવા માંગુ છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે, મતદાન 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે અને ઈપી કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય 12 જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનો નામ મતદાર યાદીમાં હોય તો. બૂથની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મારી વિનંતી છે કે કોઈને ઈ એપિકથી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટઆઉટ લઈને બૂથ ઉપર જાય. બધી ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સવેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે, એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે. આપણે આશા રાખીએ છીએ કે એનો પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે ત્યાં 100% થશે. ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, વોટર અસિસ્ટન્ટ બૂથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે. આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયમુક્ત સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે. આમ આવતીકાલે 7 તારીખે કચ્છમાં લોકસભા માટે પ્રતિનિધિ ચૂંટવા મતદાન થશે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012 પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000 વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.